आम आदमी पार्टी गुजरात प्रदेश प्रमुख गोपाल इटालियाए आज महत्वपूर्ण मुद्दे प्रेस कॉन्फरेंस योजी थी। आ प्रेस कॉन्फरेंस में तेमणे हाल आम आदमी पार्टी द्वारा जे राज्यभर में परिवर्तन यात्रा चाली रही है तेने खूब सारो जन प्रतिसाद मिली रह्यो छे। तेमणे भाजप पर आकरा प्रहारों करता कहूं कि भाजप हवे पोताना प्रतिस्पर्धीओ तरीके मात्र ने मात्र आम आदमी पार्टी ने जोई रही है। તેમણે વધુમાં કહ્યું કે હાલ ભાજપ આમ આદમી પાર્ટીથી ડરેલું છે, ભાજપમાં બેઈમાન અને ભ્રષ્ટ લોકો ભરેલા છે અને આમ આદમી પાર્ટી ઈમાનદારોની પાર્ટી છે। મિત્રો, સત્યડે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું અનિતા પરમાર અને મારી સાથે અત્યારે હાજર છે ગોપાલ ઇટાલિયાજી। તો સર, મારો પહેલો સવાલ એ છે કે અત્યારે આમ આદમી પાર્ટીની પરિવર્તન યાત્રા સમગ્ર ગુજરાતમાં ફરી રહી છે, બરાબર? તો શું લાગે છે કે આ પરિવર્તન યાત્રાથી ગુજરાતમાં પરિવર્તન આવશે? બિલકુલ આવશે, જરૂર આવશે। લોકોને આ પરિવર્તન યાત્રાના માધ્યમથી ખૂબ ઉત્સાહ આવ્યો છે, એક વિશ્વાસ બંધાયો છે કે આમ આદમી પાર્ટી જ એક એવી માત્ર પાર્ટી છે જે ભાજપને હરાવી શકશે અને ભાજપને કર ભેગું કરી શકશે। એટલે લોકોના આ વિશ્વાસનું પરિણામ પરિવર્તનના સ્વરૂપમાં આવશે। હવે આમ આદમી પાર્ટી શિક્ષણને નો જે મુદ્દો છે એને વધારે આગળ ધરી રહી છે, બરાબર? તો શું લાગે છે, શિક્ષણની જે હાલત અત્યારે ગુજરાતમાં છે, તો આમ આદમી પાર્ટી સત્તામાં આવશે તો પછી શિક્ષણમાં કઈ રીતનો સુધારો થશે? શિક્ષણમાં દિલ્હીમાં જે રીતે અરવિંદ કેજરીવાલજીએ અને મનીષ સિસોદિયાજીએ જે શાનદાર કામ કરીને બતાવ્યું, આખા દેશે એ કામને જોયું મીડિયાના માધ્યમથી, સોશિયલ મીડિયાના માધ્યમથી, દુનિયાની અંદર પણ આ શિક્ષણની ક્રાંતિ ફેલાઈ ચૂકી। તો સ્વાભાવિક છે કે ગુજરાતમાં આમ આદમી પાર્ટી આવશે તો ગુજરાતમાં પણ તમામ વર્ગને, તમામ લોકોને સારામાં સારું સરકારી શિક્ષણ ફ્રીમાં મળે એવી વ્યવસ્થા આમ આદમી પાર્ટી કરશે। તેમણે વધુમાં જણાવ્યું હતું કે ગુજરાતમાં શિક્ષણના મુદ્દા પર બદલાવ આવે તે માટે દિલ્હીના નાયબ મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રી મનીષ સિસોદિયા આવતીકાલે વડોદરાની મુલાકાતે આવી રહ્યા છે। આ શિક્ષણ સંવાદ કાર્યક્રમમાં હાજરી આપવાના છે। તે સિવાય વડોદરામાં આવેલા હોટેલ ગ્રાન્ડ તુલિપ બેન્ક્વેટ એન્ડ હોલ પર એક એક્ઝિબિશન ગેલેરી બનાવવામાં આવી છે। ત્યાં દિલ્હીની શાળાઓ અને ગુજરાતની શાળાઓના ફોટા અને વિડીયો દ્વારા તેની તુલના કરવામાં આવશે। આ માધ્યમ થકી મનીષ સિસોદિયા ગુજરાતમાં શિક્ષણના વિચારોનો ફેલાવ કરશે। તો ખેડૂતોને વીજળી, પાણી, એની પોતાની ખેત પેદાશના પૂરા ભાવ, આ સમસ્યાઓ છે, ગામડું હોય કે શહેર હોય, રોજગારની બહુ મોટી સમસ્યાઓ છે, યુવાનો પાસે રોજગાર નથી, આરોગ્યની વ્યવસ્થા કેટલે હદે ખાડે ગઈ છે એ કોરોનાની અંદર આપણે બધાએ જોઈ લીધું, ભ્રષ્ટાચાર કઈ હદે ગુજરાતની અંદર ખૂંચી ગયો છે એ આ પેપર ફોડવાની યોજનામાં જોઈ લીધું, ભ્રષ્ટાચારના કારણે પેપરો ફૂટે છે। તો આ તમામ મુદ્દાઓ પર એક સારામાં સારું વિઝન લઈને આમ આદમી પાર્ટી ગુજરાતની ચૂંટણીમાં જવા માંગે છે। બ્યુરો રિપોર્ટ, સત્યડે ન્યૂઝ, અમદાવાદ। અગર તમે આ વિડીયો ફેસબુક ઉપર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને ફોલો કરવાનું ચૂકશો નહીં, અને યુટ્યુબ ઉપર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા, જેથી અપડેટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે।